नमस्कार सर्व वाले मित्रों ने અત્યારે મિત્રો આપણે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ એનાથી આપણે બધા જ મિત્રો વાકેફ છે તો એક ઘરના વડીલ તરીકે એક વાલી તરીકે આપણી મિત્રો સૌથી મોટી ફરજ આપણા જે ઘરના જે સભ્યો છે એને આ વાયરસના ઇન્ફેક્શનથી બચાવવું એ આપણે મિત્રો સૌથી મોટી ભૂમિકા છે અત્યારે એની પછી મિત્રો આપણા ઘરના જે આર્થિક ભરણ પોષણ માટે જે આપણે કોઈ નાનો મોટો બિઝનેસ કરીએ છીએ એનું પણ મિત્રો આપણે ધ્યાન રાખવું જોઈએ એની પછી મિત્રો ત્રીજું એક વાલી તરીકે એક પિતા તરીકે જે આપણી બાળકો પ્રત્યેની ફરજ છે એને પણ મિત્રો આપણે યાદ રાખવું જોઈએ કે આપણે ભાઈ આપણા જે બાળકો જે છે એને અત્યારે શાળા શરૂ નથી તો બાળકોનું જે ફ્યુચર્સ જે છે બાળકોની જે અભ્યાસિક પ્રવૃત્તિ છે એ બધી આપણા ઉપર નિર્ભર છે તો આવી સ્થિતિમાં આપણે હર કોઈ વાલી જે બાળકને મોબાઈલ આપી દીધું છે તો આમાં ખાસ આપણે મિત્રો એક વસ્તુ માર્ક કરશું આપણે મિત્રો બાળકને એકાંતમાં મોબાઈલ આપીશું નહીં અને બીજું આપણે જો ત્યાં હાજર રહી શકીએ તો જ આપણે મોબાઈલ બાળકોને દેવાનો છે અન્યથા આપણે બાળકોને મોબાઈલ દેવાનો મિત્રો નથી બીજું કદાચ આપણે પણ બાળક અભ્યાસ કરતું હોય અને આપણે પણ કદાચ મોબાઈલ અથવા ટીવી જોતા હોઈએ તો મિત્રો બાળકને એમાં પોતાની અભ્યાસિક પ્રવૃત્તિને છોડી અને એને પણ મિત્રો આ મોબાઈલ અને ટીવીમાં રસ પડે છે તો આપણે એ પણ મિત્રો જે છે બાળકોને આપણે ખોટું ગેરમાર્ગે લઈ જઈએ એના કરતા આપણે બેટર છે મિત્રો કે આપણે મોબાઈલ અને ટીવીનો બાળકોની સમક્ષ આપણે ઉપયોગ જ ના કરીએ અથવા તો ટાળીએ બીજું મિત્રો આપણે જે શાળા કક્ષાએ જે આયોજન કરવામાં આવેલું છે કે ભાઈ ધોરણ 3 થી લઈ અને 9 અને 11 ના વિદ્યાર્થી જે સાયન્સ કોમર્સ અને આર્ટ્સમાં જે મિત્રો અભ્યાસ કરે છે તે એને દરરોજ યુનિટ ટેસ્ટ હોય છે મિત્રો તો યુનિટ ટેસ્ટમાં સારામાં સારું પરફોર્મન્સ કરે બાળક એક વાલી તરીકેની અત્યારે આપણી એક જવાબદારી છે કે ભાઈ બાળક જે છે યુનિટ ટેસ્ટમાં સારામાં સારું પરફોર્મન્સ એની પછી જે વિદ્યાર્થી મિત્રો 10મામાં અને 12મામાં જેના બાળકો અભ્યાસ કરે છે બરાબર તો એ વાલીને પણ ખાસ દરરોજ ને દરરોજ એવરીડે રાઉન્ડ જે કોઈ ચેપ્ટર જે કઈ યુનિટ જે કઈ વિષય હોય એની સંપૂર્ણ તૈયારી કરે અને સાંજના 7 વાગે આપણે જે મિત્રો પેપર આપણે મોકલીએ છીએ એને પરિપૂર્ણ નિષ્ઠાથી એ બાળક આપણું પેપર લખે એનું પણ મિત્રો આપણે ધ્યાન રાખવાનું છે ઘણીવાર એવું થતું હોય મિત્રો આપણે કદાચ ક્યારેક એને નાનું મોટું કામ ચિંતા હોય જેથી કરીને બાળકના અભ્યાસમાં ડિસ્ટર્બ થાય પછી એવું થશે મિત્રો કે બાળકને અભ્યાસિક પ્રવૃત્તિમાંથી રસ ઓછો થશે એના બદલે મિત્રો એ કામમાં વધારે રસ દાખવો અને પછી ધીરે ધીરે અભ્યાસિક પ્રવૃત્તિમાંથી મિત્રો રસ ઉડી જાય અને ધીરે ધીરે બાળક જે છે કામ કરવા માટે બીજા બધા કામ બરાબર છે તો મિત્રો ખાસ આપણે થવા દેશું નહીં કે ભાઈ બાળકોનો કામમાં વધારે રસ લાગી જાય અને અભ્યાસિક પ્રવૃત્તિમાં રસ ઓછો લાગે એનું પણ મિત્રો આપણે ખાસ ધ્યાન રાખીશું આપણી શાળાની મિત્રો વાત કરું તો મારા અંદાજ પ્રમાણે મિત્રો લગભગ 60% બાળકો એવા હશે કે જે બિલકુલ પોતાની ઉપર આધાર રાખીને અભ્યાસ કરે છે તેને કોઈને કહેવાની જરૂર નથી નથી પેરેન્ટ્સને કહેવાની જરૂર નથી એના ટીચર્સને કહેવાની જરૂર એ પોતે જ તે એવા પ્રયત્નશીલ છે કે પોતે જ પોતાનું વર્ક જે છે મિત્રો કર્યા કરે છે પણ જે બાકીના જે મિત્રો 40% બાળકો એવા હશે કે જો તમે એની પર આપણે વોચ રાખીએ એની પર ધ્યાન રાખીએ તો જ અભ્યાસિક પ્રવૃત્તિ કરવાના છે નહીં તો તે અભ્યાસિક પ્રવૃત્તિ કરવાના તો મિત્રો આપણે આપણા બાળકને ખબર જ હોય કે આપણા બાળક છે પોતે સ્વયંભૂ હોમવર્ક અથવા એની તૈયારી જે છે કરી શકે એમ છે કે પછી એ આપણા જે મેં કીધું 40% મિત્રો આવે છે કે જેને આપણે એની પાછળ વોચ રાખીએ તો બાળક આ વર્ક કરે છે તો જો કદાચ આપણું એવી સ્થિતિમાં પણ હોય તો આપણે મિત્રો અત્યારે આપણી પાસે સૌથી વધારે ઘરે ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ સમય વિતાવીએ છીએ સૌથી વધારે આપણે ઘરે અત્યારે સમય વિતાવીએ છીએ તો એમાં પણ ખાસ કરી અને આ
આપણે બાળકોને જે મિત્રની પાસે બેસીએ અને એનો ટ્રેક મિત્રો ચૂકવા દઈએ નહીં બિલકુલ અભ્યાસ મિત્રો, કારણ કે આ મિત્રો આ મહામારીમાં જે છે ઘણા બાળકો જે છે પોતાના ઘણીવાર આગળના સમયમાં પણ પોતાનો ટ્રેક છોડી અને બીજા ટ્રેક પર મિત્રો જતા, તો આ વખતે મિત્રો જે છે ખાસ આપણે બાળકોને ડેઈલી ટેસ્ટ અપાવીએ, દરરોજ ટેસ્ટ અપાવીએ, ટેસ્ટ પૂરી થઈ જાય પછી કોઈક વ્યક્તિ એવું હોય ઘરમાં વધારે શિક્ષિત બાળક કરતા તો એ તમે પોતે ચેક કરો કે ભાઈ બાળકે જે લખ્યું છે એ બધું બરાબર છે, એને આવડે છે, એને કઈ ભૂલ નથી કરી, એવું એક વાલી તરીકે અથવા કોઈ શિક્ષિત વ્યક્તિ હોય ઘરમાં તો એને પણ મિત્રો આજે ચેક કરો. બીજું મિત્રો ખાસ ઘણા ભાઈઓ એવું કહે છે કે ભાઈ સાહેબ અત્યારે તો એ કરતો નથી, માનતો નથી અમારો કાંઈ, તો મિત્રો ખાસ એક વાલી તરીકે આપણી પરવરિશમાં એવી થોડી ઘણી કદાચ કચાશ રહી ગઈ હોય મિત્રો જો બાળક આપણું માને નહીં તો આવું બિલકુલ ન થાય. બાળક આપણું મિત્રો માનવું જોઈએ જ ને, તો આવું બિલકુલ ન થાય એવું આપણે દરેક વાલીએ ધ્યાન રાખવું. આપણે કહીએ કે બાળક ભણવા બેસી જ જવું જોઈએ બરાબર, તો બાળક પોતે ભણવાનું શરૂ રાખે એની પછી મિત્રો આગળ અત્યારે તમારે એક પેરેન્ટ્સ છે એક ટીચરની ભૂમિકા ભજવવાની છે, તો સતત એ બાળકનો જે અવિરત કાર્ય જે છે એ સતત સ્ટડી પ્રત્યે જળવાતું છે. ખાસ 9, 10, 11, 12ના વાલીઓને માટે કેવું છે કે આપણે મિત્રો સતત દરરોજ જે આ ટેસ્ટ લેવાય છે એને ફરજિયાતપણે બાળકોને કોઈ પણ સ્થિતિ કોઈ પણ કારણ હોય બાળકોને ટેસ્ટ અપાવીએ, એનું પેપર મેસેજ જુઓ, એના ફોટો પાડીને મિત્રો આપણે ગ્રુપમાં જે છે કે જે નંબર પર આપણને કહેવામાં આવેલા છે એની પર મોકલીએ અને બાળકોને કોઈ પણ બાળક જે છે ટેસ્ટ દીધા વગરનું બાકી ન રહી જાય તેવું ખાસ ધ્યાન રાખીએ. કોઈ પણ કારણ છે બરાબર છે, તો બાળકની જે અભ્યાસી પ્રવૃત્તિ છે એ ધીરે 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 સતત ને સતત મિત્રો શરૂ રહેશે અને કોઈ બીજા ટ્રેક પર જશે નહીં. તો આવું સર્વ વાલી અમે આશા રાખીએ છીએ મિત્રો આવું સર્વ વાલી જે છે બાળકોની અભ્યાસિક પ્રવૃત્તિમાં સાથે સાથે અમારી સાથે જોડાય અને બાળકોને પણ હેલ્પ કરે અને બાળક છે નિરંતર પોતાના કારકિર્દીના વર્ષમાં હોય તો નિરંતર અવિરતથી કાર્ય છે મિત્રો કરતું રહે એવું અમે સર્વ વાલી પાસે આશા રાખીએ છીએ. આભાર.